नमस्ते विद्यार्थी मित्रों, हूँ चौहान सायदा वात्सल्य कन्या शाला में आपनु स्वागत करूँ छूँ। आज हूँ तुमने धोरण 8 विषय हिंदी में पाठ 2 ईदगाह विषय समझावीश, जेना लेखक छे प्रेमचंद। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभाव है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। गांव में कितनी हलचल है, ईदगाह जाने की तैयारी हो रही है। आ फकरा में एम कहेवामां आवे छे के रमजान महीनो मुसलमानों पवित्र महीनो कहेवामां आवे छे। रोजा एटले उपवास राखवामां आवे छे। रमजान महीना में पूरा 30 रोजा पछी આજે ઈદ આવી છે। કેટલી સુંદર સવાર છે, આજે સૂર્ય પણ કેટલો સુંદર છે, શીતળ છે। આજે જગત ઈદની બધાઈ આપી રહ્યો છે। ગામડામાં કેટલા લોકો ચહેલ પહેલ થઈ રહી છે। ઈદગાહ એટલે ઈદની નમાજ પડવાની એક જગ્યા કહેવામાં આવે છે। કિસી કે કુર્તે મેં બટન નહીં હૈ, પડોસ કે ઘર મેં સુઈ ધાગા લેને દોડા જા રહા હૈ। કિસી के जूते कड़े हो गए, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। जल्दी जल्दी बैलों को सानी पानी दे ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। 3 कोस का पैदल रास्ता है, फिर सैकड़ों आदमियों से मिलना भेटना दोपहर के पहल लौटना असंभव है। અહીં એમ કહેવામાં આવ્યું છે કે કોઈના શર્ટના બટન નથી તો પડોશના ઘરે જઈને સુઈ અને ધાગા લેવા જાય છે। જલ્દી જલ્દી ગાયોને ઘાસચારો આપે છે। ઈદગાહથી પરત આવતા બપોર થઈ જશે અને બધા લોકો મળશું, ભેટ આપશું તો બપોર સુધી પહોંચવું અસંભવ છે। લડકે સબસે જ્યાદા પ્રસન્ન હૈ, કિસીને એક રોજા રખા હૈ વો ભી દોપહર તક, કિસીને વો ભી નહીં રખા, લેકિન ઈદગાહ જાને કી ખુશી ઉનકે હિસ્સે કી ચીજ હૈ। છોકરાઓ સૌથી વધારે ખુશ છે, કોઈએ એક રોજો રાખ્યો છે ઈ પણ બપોર સુધી અને કોઈએ ઈ પણ નથી રાખ્યો, પણ ઈદગાહ જવાની ખુશી એમના હિસ્સામાં છે। રોજે બડે બુઢે કે લીએ હોંગે, ઇનકે લીએ તો ઈદ હૈ, રોજ ઈદ કા નામ રટતે થે, આજ વહ આ ગઈ, અબ જલ્દી પડી હૈ કે લોગ ઈદગાહ ક્યું નહીં ચલતે, ઉનકી અપની જેબો મે તો કુબેર કા ધન ભરા હુઆ હૈ, બાર બાર જેબ મે સે અપના ખજાના નિકાલ કર ગિનતે હૈ ઓર ખુશ હોકર ફિર રખતે હૈ। રોજાઓ મોટા બુઝુર્ગ માટે હોય છે, એમના માટે તો ઈદ છે। રોજ ઈદનો નામ જે બોલતા હોય છે, રટ્યા એટલે બોલવું, અને આજે આ પણ આવી ગઈ છે અને હવે જલ્દી કરે છે કે ઈદગાહ પર શું કામ નથી ચાલતા। એમની પોતાના ખિસ્સામાં તો ધનના દેવતા ભર્યા છે, કુબેર કા ધન એટલે ધનના દેવતા, તેઓ વારંવાર પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગણે છે અને ખુશ થઈને પાછા નાખી દે છે। મહમૂદ ગિનતા હૈ 1 2 10 12, ઉસકે પાસ 12 પૈસે હૈ, મોહસિન કે પાસ 1 2 8 9 15 પૈસે હૈ, ઇન્હી અનગિનત પૈસો સે અનગિનત ચીજે લાયેંગે, ખિલોના મીઠાઈ ગેંદ ઓર જાને ક્યા ક્યા, ઓર સબસે જ્યાદા પ્રસન્ન હૈ હામિદ। મહમૂદ ગણે છે 1 2 10 12 રૂપિયા છે, મોહસિન પાસે 1 2 8 9 15 રૂપિયા છે। આમ રૂપિયાથી ઘણી બધી વસ્તુઓ લઈ આવશું, રમકડા મીઠાઈ બોલ અને અલગ અલગ વસ્તુઓ, અને સૌથી ખુશ હામિદ છે। ગરીબ સુરત દુબલા પતલા લડકા જિસકા બાપ ગત વર્ષ હૈ જૈસે કી ભેટ હો ગયા, ફિર એક દિન માં ભી મર ગઈ, અબ હામિદ અપની બુઢી દાદી અમીના કી ગોદ મેં હૈ ઓર ઇતના હી પ્રસન્ન હૈ। ગરીબ સુરત વાળો દુબલો પાતળો છોકરો જેમના પિતાજી ગયા વર્ષે ગુજરી ગયા હતા, અને પછી એક વર્ષ દિવસ તેની માતા પણ ગુજરી ગઈ હતી, છતાં હવે હામિદ તેમની બુઢી દાદી અમીના પાસે હવે રહે છે, એ પણ ખુશ રીતે રહે છે। હામિદ કે પાંવ મેં જૂતે નહીં હૈ, સિર પર એક પુરાની ટોપી હૈ જિસકા ગોટા કાલા પડ ગયા હૈ, ફિર ભી વહ પ્રસન્ન હૈ, અભાગીન અમીના અપની કોઠરી મેં બેઠી રો રહી હૈ, આજ ઈદ કા દિન ઓર ઉસકે ઘર મેં દાના નહીં, ઇસ અંધકાર ઓર નિરાશા મેં વહ ડૂબી જા રહી હૈ, કિસને બુલાયા થા ઇસ નિગોડી ઈદ કો। હામિદે પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા, માથા ઉપર જૂની ટોપી પહેરી છે જેની ડિઝાઇન કાળા રંગની થઈ ગઈ છે। ગોટાનો ગુજરાતી અર્થ થાય છે કે ટોપીની જે ડિઝાઇન છે એ કાળા રંગની થઈ ગઈ છે। અભાગ્ય અમીના પોતાની ઝૂંપડીમાં બેસીને રોવે છે, કોઠડી એટલે ગુજરાતીમાં ઝૂંપડી કહેવામાં આવે છે। આજ ઈદ
और उसके घर में दाना भी नहीं, એટલે કે ઈદના દિવસે એના ઘરમાં અનાજ નથી, એના અંધારામાં તે નિરાશા અને ડૂબી જાય છે. કોણે બોલાવેથી આ નકામી ઈદને નિગોડી એનો મતલબ થાય છે નકામી.